जय श्री स्वामीनारायण। श्री सहजानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय ऑनलाइन एजुकेशन में मित्रों आपनु स्वागत छे। मारा आज एक प्रश्न छे, आपणे आने शुं कहीए छे? तमारामांथी घणानो जवाब आवशे पॉकेट डिक्शनरी छे, बराबर। हवे ए ज शब्दने गुजरातीमां शुं कहीशुं? पॉकेट डिक्शनरी छे, આજ ડિક્શનરી શબ્દને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? થોડોક વિચાર, એને કહેવાય છે શબ્દકોશ। દરેક ભાષાને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક શબ્દકોશની રચના કરવામાં આવે છે, અને આ શબ્દકોશ છે એ ભાષાનો પાયો ગણવામાં આવે છે। ઘણી વખત આપણે એવું જાણીએ છીએ કે આપણે ભણી લીધું, આપણને બધી જ વસ્તુ આવડી જાય છે, પણ નથી। દરેક જગ્યાએ એ વસ્તુ જે છે એ અલગ અલગ રીતે આપણી પાસે આવે છે। ગુજરાતી ભાષાનો મુખ્ય પાયો કોઈ ગણીએ તો એ ગુજરાતી શબ્દકોશ છે। હવે તમને વિચાર આવશે કે મેડમ આજે આવો ટોપિક કેમ લઈને આવે? ભણાવવાનો વિષય સંસ્કૃત છે, એમાં ગુજરાતી ક્યાંથી આવી ગયું? ગુજરાતી શબ્દકોશને શું લેવા દેવા છે? શા માટે આપણે ગુજરાતીને ભણીએ? ભાઈ સંસ્કૃતનો પાઠ છે તો સંસ્કૃતની એકાદી સ્ટોરી હશે અથવા તો એકાદી સાહિત્યની રચના હશે જેને આપણે ભણવાની છે, પણ ગુજરાતી સાહિત્યમાં સંસ્કૃત દ્વારા જેણે પોતાનો બહુમૂલ્ય ફાળો આપ્યો છે એના વિશે આજે આપણે ભણવાનું છે, અને એ છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય। કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય એટલે કોણ? તો કે ગુજરાતનો જેને પ્રાણ ગણવામાં આવે છે, ગુજરાતી ભાષાનો મુખ્ય પાયો એમણે નાખેલો છે, અને એટલા માટે જ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય વિશેનો આપણો આ પાઠ છે। આપણી પાઠ્યપુસ્તકની અંદર પણ કદાચ, હું એવું માનું છું મારા મત પ્રમાણે, કે એટલા માટે જ આ પાઠ મૂકવામાં આવ્યો કે એનો સિંહફાળો શું છે, હેમચંદ્રાચાર્યનો સિંહફાળો શું છે કે જેનાથી ગુજરાતી સાહિત્યની સાથે સાથે સંસ્કૃત સાહિત્ય પણ આટલું સદ્ધર છે। કારણ કે માત્ર ગુજરાતીમાં જ નહીં, સંસ્કૃતમાં પણ પોતાનો આગવી પ્રતિભા જેણે દર્શાવી છે એ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય। એવું કહેવાય છે કે દરેક પ્રતિષ્ઠિત વ્યક્તિ જે છે એ એકબીજાના સહારે ચાલતી હોય છે, એકબીજાના આધાર વગર બે પગ પણ નથી ચાલી શકતા। જો બેમાંથી એકનું બેલેન્સ બગડે તો માણસ પડી જાય છે અને એને ઊભું થવું બહુ અઘરું પડે છે। એવી જ રીતે હેમચંદ્રાચાર્ય અને રાજા સિદ્ધરાજ જયસિંહ, એ કહેવાય કે એ બંનેનો ફાળો જે છે એ ગુજરાતને એક પ્રકારની આગવી ઓળખ આપી છે, અને એની જ વિશેષતા દર્શાવતો પાઠ એટલે કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય। આને શરૂ કરતા પહેલાં આપણે એક પાઠ ભણ્યા હતા ગુણવતી કન્યા, એની અંદર બે પાત્ર હતા, અને મેં ત્યારે પણ કહ્યું હતું કે એ બે પાત્ર વિશે જ્યારે આપણે ઝીણવટપૂર્વક જાણી લઈએ છીએ તો એ પાઠની અંદરથી આવતી તમામ માહિતી આપણી પાસે બહુ સરળતાથી આવી જાય છે, એમ આ પાઠની અંદર પણ સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય એ બંને વિશેની ટૂંકનોંધ પણ પૂછાય છે, અને એ બંને વિશેની ટૂંકનોંધ જ્યારે આપણે હૃદયસ્થ કરી લઈએ છીએ ત્યારે દરેક વસ્તુ જે છે એ બહુ સરળતાથી આપણી સામે આવે છે। તો ચાલો જોઈએ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય। સૌથી પહેલાં તો એને બિરુદ આપવામાં આવ્યું છે કલિકાલ સર્વજ્ઞ। કલિકાલ એટલે કે દરેક સમયનો દરેક વસ્તુ, સર્વજ્ઞ એટલે જાણનાર, એવા છે હેમચંદ્રાચાર્ય। ગુજરાત સાહિત્યના ઇતિહાસમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે। વિક્રમ સંવત 1145ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો, આપણે એને જોઈ શકીએ છીએ। તેમનું નામ ચંગદેવ રાખવામાં આવ્યું। આ ચંગદેવ માત્ર 8 વર્ષની વયે
खंभात मुकामे देवचंद्र सूरीजी महाराज पासे थी दीक्षा लीधी। पछी तेवो सोमचंद्र नामे जाणीता बन्या। पछी मात्र 21 वर्षनी वये तेमणे सूरीपद प्राप्त कर्युं अने हेमचंद्र सूरी नामे ओळखावा लाग्या। पोताना जमानामां उपलब्ध बधी ज विद्याशाखाओमां तेमणे अभ्यास कर्यो। आ तेमनी एक आगवी विशेषता छे। तेना जमानामां प्रख्यात एवी बधी ज विद्याशाखाओमां अभ्यास करवो मात्र अभ्यासथी नथी पूर्ण थतो, ए अभ्यासनी साथे साथे ए अभ्यासमां जरूरी एवुं योगदान पोताना विवेचनात्मक पुस्तको द्वारा ए विद्याशाखाओने आप्यो। मित्रो विचारो, आपणे तो एक 10મું पास करवुं पड़े तो पण अघरू पड़ी जाय छे। एना पछीनी विद्याशाखाओनो विचार तो पछी आवे छे। सात विषय भणवा पड़े तो पण अघरू लागे छे के सात विषय अमे भणीए छीए। જ્યારે હેમચંદ્રાચાર્ય પોતાના જમાનાની જેટલી વિદ્યાશાખાઓ હતી દરેક વિદ્યાશાખાઓનો અભ્યાસ કરેલો છે, તેઓ નિપુણતા પ્રાપ્ત કરી સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યાશાખાઓમાં પોતાનું પ્રદાન નોંધાવ્યું। આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમને કલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું। સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ પર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ ધન અને એનો સમૃદ્ધ ગ્રંથ ભંડાર એમને પોતાની સાથે અણહિલપુર લાવ્યા। ત્યારે તેમને આવકારવા વિદ્વાનોનું એક વૃંદ પણ સામેલું હતું। ઘણી વખત રાજા દર વખતે વિજય પ્રાપ્ત કરીને પાછા આવે ત્યારે એને આવકારવા માટે કોણ હોય તો કે પ્રજાજનો હોય, એમના સગાવાલા હોય। પણ અહીં જ્યારે સિદ્ધરાજ માળવા પર વિજય પ્રાપ્ત કરીને પાછો આવ્યો ત્યારે એને આવકારવા માટે કોણ હતું તો કે વિદ્વાનોનું એક વૃંદ સાથે હતું। સાહિત્યકારો, વિદ્વાનો, શ્રેષ્ઠ રચનાકારો એની સાથે હતા। કેમ? તો કે એણે માળવા પર વિજય પ્રાપ્ત કરી ધન પ્રાપ્ત કર્યું, સાથે સાથે એનો વિશાળ પ્રકારનો જે ગ્રંથ ભંડાર હતો એ ગ્રંથ ભંડાર પણ એણે પ્રાપ્ત કર્યો। ધોરણ 9ની અંદર રાજા ભોજની વ્યક્તિત્વની પરીક્ષા અને એની પ્રતિષ્ઠા કેટલી હતી એ આપણે જોઈ લીધી હતી। એક અજાણ્યા યુવક સાથે વાદ વિવાદ કરી અને એ યુવકની જ્ઞાનની ચકાસણી કરનાર એ રાજા ભોજ જે છે એની પાસે પોતાનો અલગથી વિદ્યા ભંડાર હતો। આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેને કલિકાલનું બિરુદ આપવામાં આવ્યું। સાથે સાથે આ વિદ્વાનોનો જે અગ્રણીઓ હતા એ હતા હેમચંદ્રાચાર્ય। કહેવાય છે કે કીર્તિ યસ્યસ્ય જીવતિ, જેની કીર્તિ છે એ જ જીવે છે, અર્થાત મૃત્યુ પામેલા હોવા છતાં તે જીવતો રહે છે। આવી કીર્તિ લક્ષ્મીથી નહીં પરંતુ સરસ્વતીથી થતી હોય છે તે જાણી ચૂકેલા રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને વિવિધ સાહિત્ય રચવાની પ્રાર્થના કરી, વિશેષ આગ્રહ કરી તેમની પાસે સંસ્કૃતનો એક અદ્ભુત વ્યાકરણ ગ્રંથ તૈયાર કરાવ્યો। આ ગ્રંથ સિદ્ધ હેમ શબ્દાનુશાસન તરીકે પ્રસિદ્ધ છે। ગુજરાતી સાંસ્કૃતિક ઇતિહાસની આ ઘટનાને ધ્યાનમાં રાખી પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે। અહીં એ તથ્યને ઉજાગર કરવાનો ઉપક્રમ છે કે પોતાની કીર્તિ જાળવી રાખવા ઈચ્છનાર વ્યક્તિએ માત્ર સાહિત્યની ઉપાસના કરવી જોઈએ। કીર્તિ છે એ લક્ષ્મીથી મળે છે પણ સરસ્વતીથી જે કીર્તિ મળે છે એ અન્યથી મળતી નથી। વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજ જયસિંહ માલવા વિજય કૃતવાન, આપણે જેમ જાણીએ છીએ તેમ ખૂબ સરળ ભાષામાં જે સરળતાથી સમજી શકાય તેવું આપણું આ ગદ્ય છે। વિક્રમની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે કોના ઉપર વિજય કર્યો તો કે માલવા ઉપર વિજય કર્યો। વિજયાંતારામ યશો જયસિંહન રૂપતે યશોવર્માણામ સર્વધન ગૃહિત્વા અણહિલપુર પ્રત્યાગતવા, તે સમયે યશોવર્મા નામનો રાજા હતો, એને એ રાજ્ય કરતો હતો, એને હરાવી અને એને બધું જ જે ધન મળ્યું એને અણહિલપુર લઈ આવ્યો। ધનેન સહ તત્રજ્ઞ ગ્રંથાગારો અપી તસ્ય હસ્તગત જાતઃ, માત્ર એનો ધનનો ભંડાર નહીં પણ એનો જે જ્ઞાનનો ભંડાર હતો, પુસ્તકોનો ભંડાર હતો, ગ્રંથોનો ભંડાર હતો એ પણ સિદ્ધરાજ જે છે એ માળવાથી પોતાની સાથે લઈ આવ્યો। અશ્વિન ગ્રંથાગારે બહવઃ અનુપમા ગ્રંથા આસીત, એમાં ઘણા બધા અનુપમ પ્રકારના વિશિષ્ટ પ્રકારના ગ્રંથો હતા। તેષુ ભોજેન વિરચિત સરસ્વતી કંઠાવરણ નામનો પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ એકતમ આસીત, તેમાં રાજા ભોજ રચિત
શું હતું? તો કે એક અપૂર્વ ગ્રંથ હતો. રાજા ભોજનું વ્યાકરણ જે છે એનું નામ હતું સરસ્વતી કંઠાવરણમ, જેને રાજા સિદ્ધરાજ જે છે એ પોતાના રાજ્યમાં લઈ આવ્યો. એકદા સિદ્ધરાજ વિચાર પ્રથમ આરોઢ, એક દિવસ રાજા સિદ્ધરાજ જે છે એ વિચારવા લાગ્યો, વિચારે ચડ્યો, સચિંતય, તે વિચારતો હતો. માલવા વિજયને અહમ ધનસ્ય સ્વામીએ પ્રાપ્તવાન, માળવા વિજયથી મને ઘણું બધું ધન મળ્યું છે, એનો હું સ્વામી બની ગયો છું, પરંતુ તસ્ય ગ્રંથાગાર અપી મય પ્રાપ્ત, તેનો ગ્રંથોનો ભંડાર, જ્ઞાનનો ભંડાર બધું જ મને મળી ગયું છે, પરંતુ ભોજ વ્યાકરણથી ભોજની જેવી કીર્તિ છે તાદૃશી કીર્તિ મયા ન પ્રાપ્ત, રાજા ભોજની જેવી કીર્તિ છે એવી કીર્તિ મને પ્રાપ્ત થઈ નથી. અતઃ એતાદૃશ કિમપી કરણીય મયા મદીયા કીર્તિરપી તાદૃશી ભવેત યાદૃશી ભોજસ્ય. તો ગમે તેમ કરીને મારે ભોજની જેવી કીર્તિ છે એવી કીર્તિ પ્રાપ્ત કરવી છે, ગમે તે પ્રયત્ન કરીને. એવમ સ વિચાર્ય જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પ્રાપ્તવાન, આવો વિચારી તે હેમચંદ્રાચાર્ય પાસે ગયો, નિવેદિતવાન, તેને નિવેદન કર્યું. આ એક રાજાની મહાનતા છે, પોતે રાજા છે એને હુકુમ કરી શકે છે, ઓર્ડર કરી શકે છે કે ભાઈ તમે વ્યાકરણની રચના કરો કે જેનાથી મારી કીર્તિ મહાન થાય, પરંતુ નહીં. સિદ્ધરાજ જયસિંહ એ ગુજરાતનું એક શ્રેષ્ઠ રાજવી છે, એણે શું કર્યું, હેમચંદ્રાચાર્ય પાસે જઈ અને નિવેદન કર્યું છે, અહીં આચાર્યવર્ય એટલે કે હે આચાર્યશ્રી, ભવતી ભોજ વ્યાકરણ સાદૃશ્યમ વ્યાકરણમ વિરચિંતુ, રાજા ભોજે રચેલું જેવું વ્યાકરણ છે એવા વ્યાકરણની તમે રચના કરો, યેન ભવતા મમ ચ કીર્તિ અમરા ભવેત, જેનાથી તમારી અને મારી બંનેની કીર્તિ જે છે એ અમર થઈ જાય. આપણે વિચારીએ કે ખાલી નિવેદન કરવાથી એને બધી સગવડ આપવાથી એ કાર્ય નથી થતું, પણ એની સાથે સાથે એ દરેક વસ્તુ જે છે એને રચના કરવા માટે સમય, સગવડ અને દરેક પદાર્થ જે છે એ આપવો પડે છે, તમામ પ્રકારની સવલતો આપવી પડે છે, ત્યારે એ સાહિત્યની શ્રેષ્ઠ રચના થાય છે. સિદ્ધરાજસ્ય નિવેદ જયસિંહસ્ય નિવેદન પ્રેરિતા, સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરિત થઈને હેમચંદ્રાચાર્ય એક અપૂર્વ વ્યાકરણમ ગ્રંથમ રચિતવાન, એક અપૂર્વ એવા વ્યાકરણ ગ્રંથની રચના કરી. સ સિદ્ધ હેમ વ્યાકરણ ઇતિ નામના પ્રસિદ્ધ, એ સિદ્ધ હેમ વ્યાકરણ, સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામે એ વ્યાકરણ જે છે એ વ્યાકરણની પ્રસિદ્ધિ થઈ. અને એવું કહેવાય છે કે એ સિદ્ધ હેમ શબ્દાનું શાસનને, મિત્રો તમે ધોરણ 7ની અંદર એક પાઠ આવતો હતો સિદ્ધરાજ જયસિંહનો પરિચય હતો, એ પરિચયની સાથે સાથે એક ચિત્ર પણ આપવામાં આવ્યું હતું કે એ ચિત્રની અંદર શું હતું, તો કે હાથી પર સોનાની અંબાડી ઉપર એક ગ્રંથની રચના રાખવામાં આવી અને રાજા અને એક જૈન મુનિ છે એ પગપાળા ચાલે છે, પાછળ નગરજનો છે. આ જ સિદ્ધ હેમ શબ્દાનું શાસન, એ સંસ્કૃત વ્યાકરણ જે છે એ એની રચના છે, અને એને એટલું પ્રતિષ્ઠા આપવામાં આવી કે રાજા અને એને રચના કરનાર બંને પગપાળા ચાલે છે જ્યારે એ વ્યાકરણ ગ્રંથને સોનાની અંબાડી ઉપર મૂકવામાં આવ્યો હતો. અસ્મિન અષ્ટો અધ્યાય સંતિ, તેની અંદર શું છે, એણે વ્યાકરણ તો રચી નાખ્યું, સિદ્ધ હેમ વ્યાકરણ રચના પણ કરી નાખી, પણ એની અંદર શું છે, તો કે એની અંદર છે અષ્ટો અધ્યાય, 8 અધ્યાય છે. તસ્મિન પ્રારંભિકેષુ ષષ્ઠું અધ્યાય સંસ્કૃત અંતિમ દ્વયો અધ્યાય પ્રાકૃત ભાષા ચ વ્યાકરણ અસ્તિ, શરૂઆતના 6 છે એ સંસ્કૃત ભાષામાં છે અને અંતિમ 2 છે એ પ્રાકૃત ભાષાના વ્યાકરણની રચના છે. હેમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમિતમ સાહિત્યમ વિરચિતમ અસ્તિ, હેમચંદ્રાચાર્યએ 1,00,000 પ્રમાણ જેટલા શ્લોકની સાહિત્યની રચના કરી છે. એવું કહેવાય છે કે ભારતનો વિશાળકાય ગ્રંથ મહાભારત છે એ 1,00,000 શ્લોક પ્રમાણવાળો છે, જ્યારે એક માત્ર રચનાકારમાં હેમચંદ્રાચાર્ય જ એક એવા છે કે જેણે 1,00,000 શ્લોક સાહિત્યની વિવિધ પ્રકારે રચના કરેલી છે. અસ્મિન સાહિત્ય અભિધાન ચિંતામણી નામક કોષ ગ્રંથ, અભિધાન ચિંતામણી નામનો કોષ ગ્રંથ,
चालुक्य वर्षंश कीर्तम नामना संस्कृत प्राकृत निबंध द्वयाश्रय महाकाव्य काव्यानुशासनम नामक अलंकार ग्रंथः छंदो अनुशासनम च इत्यादिनाम बहुनाम ग्रंथानाम समावेशो भवति। तमने अही एक प्रश्न पूछाय छे, हेमचंद्राचार्य रचित साहित्य एनी अंदर आवशे के पहला एने 100,000 प्रमाण श्लोक वाला साहित्य नी रचना करी, एनी अंदर शू छे? तो के अभिधान चिंतामणि नामनो कोश ग्रंथ, चालुक्य वंशोश कीर्तन नामनो शू छे? तो के महाकाव्य छे, काव्यानुशासन नामनो अलंकार शास्त्र अने छंदो अनुशासन नामनो ग्रंथोनी समावेश थाय छे। गुर्जर प्रदेशे लब्धजनीय हेमचंद्राचार्य न केवल गुर्जर प्रांते अपि तु समग्रे अपि संस्कृत साहित्य सूर्यव्रत प्रकाशते। गुर्जर प्रदेश में जन्मेला एवं हेमचंद्राचार्य मात्र गुजरात ने ज नहीं परंतु समग्र संस्कृत साहित्य ने जेम सूर्यनो प्रकाश आपे छे एम सूर्यना प्रकाश प्रमाणे एने प्रकाशित करेला छे। आ छे सिद्धराज जयसिंह अने हेमचंद्राचार्य। महत्वता जोवा जाइए तो एक पण पात्र नबळू नथी। बन्नेनी रचना जे छे ए अतिशय उत्कृष्ट गणवामां आवे छे। आ पाठ आपणो छे कलिकाल सर्वज्ञ हेमचंद्राचार्य, समय अने स्थळने जाणनार એવા હેમચંદ્રાચાર્યની વિશે આપણે કોઈ પણ બી શંકા હોય એનું આપણે નિવારણ કરી શકીએ છીએ, બરાબર? એના માટે તમે મને કોન્ટેક્ટ કરી શકો છો। આ પાઠ આપણો અહીં પૂરો થાય છે। જય શ્રી સ્વામિનારાયણ।